નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી શાળાના ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો આજે આપણે ધોરણ 3 માં વિષય ગણિત 20મા ભાગ, જેમાં આપણે પાઠ 8 વધુ ભારે કોણ એના વિશે અભ્યાસ કરીશું. તો આગળના વિડીયોમાં આપણે વજનનું અનુમાન કરો અને જોડકા સુધીનો અભ્યાસ કરેલો હતો. હવે આપણે તેના પછીથી અભ્યાસ કરીશું. તો તેમાં આપણે કીધું છે કે વજન કાંટો છે જેના ઉપર વસ્તુ રાખેલી છે અને તે જોઈ અને આપણે નીચે લખવાનું છે એમાં વજન કેટલો થયો છે. તો સૌપ્રથમ ચિત્ર શેનું છે? તો કે પર્સ. જો જોઈએ પર્સનું વજન કેટલો દેખાય છે? તો કે કાંટો ક્યાં છે? તો કે 100 પાસે. તો કેટલું થયું છે? કે 100 ગ્રામ વજન થયું છે. કેટલો થયો છે? 100 ગ્રામ. તો અહીંયા આપણે લખશું 100. પછી બીજું ચિત્ર છે કેક. તો કેક માટે તમે જોવો જોઈએ વજન કાંટા
Gracias.
તેના પછી જોઈએ બે વર્ષ ઘમંડની ઉંમર કેટલી હતી બે વર્ષ ત્યારે આપણે વજનમાં આપણે લખવાનું છે મીઠાઈની ડેસીમાં આવેલું શું હતું કેટલા ભાગ કરવાના 10 કેટલા વર્ષે પાછળ
જ્યારે તેની ઉંમર 5 વર્ષની હતી ત્યારે તેની કેટલી મીઠાઈ વેચી? તો કે 10 લીટર. પછી 6 વર્ષ ત્યારે તેનું વજન કેટલું હતું? તો કે 22 કિલો. 22 છે, 22 ના 18 કરી તો કેટલા થશે? તો કે 11. ભણ્યામાં 11 નું 22, તો 22 માંથી 11 બાદ કરો પાછળ કેટલા આવશે? 11. તો એને કેટલી મીઠાઈ વેચી? તો કે 11 કિલો. પછી જ્યારે એની ઉંમર 7 વર્ષની હતી ત્યારે એનું વજન કેટલું હતું? 24 કિલો. કેટલું હતું? 24 કિલો. હવે તેમાંથી 24 માંથી 18 બાદ કરીએ એટલે 12. પાછળ કેટલા આવશે? 12. કેટલી વેચી મીઠાઈ? 12 કિલો. પછી એની ઉંમર હતી 8 વર્ષ ત્યારે એનું વજન કેટલું હતું? 28 વર્ષ. તો 28 માંથી કેટલા બાદ કરવાના આપણે? 14. 28 માંથી 14 બાદ કરીએ એટલે પાછળ કેટલા આવશે? 14. એટલે 8 વર્ષની ઉંમર હતી ત્યારે તેની કેટલું થયું મીઠાઈ વેચી? 14 કિલો. તો જેમાં આ કોષ્ટક કરાયો તે કોષ્ટક તમારે વિચારીને કરવાનું છે. તેના પછી નંબર 11 માં જુઓ કે અનુમાન કરો અને બાજુઓનું સંતુલન કરો અને બાજુમાં દોરો. તો પહેલું તમે જુઓ કે તમને શું ચિત્ર આપેલું છે? ત્રાજવાનું ચિત્ર છે, જેમાં ત્રાજવાની એક બાજુ ગ્લાસ છે અને એક બાજુ શું છે? બાટકી. તો કઈ બાજુ ત્રાજવાનું બને છે? તો કે ગ્લાસ બાજુ. કેમ? તો કે ગ્લાસનું વજન વધુ છે અને બાટકીનું વજન કેવું છે? ઓછો. તો આપણે સંતુલન કરવું હોય તો જો બાજુમાં તમે ચિત્ર બતાવ્યું કે બે ત્રાજવાનું સંતુલન કરવું હોય તો શું કરવું પડે? તો કે બાટકીના ભાગ બાજુ વજન મૂકવો પડે ને. ચિત્રમાં જુઓ કે ગ્લાસ હતો વાટકીમાં શું થયું? તો કે બીજી વાટકીમાં ઉમેર્યું. એક ગ્લાસ બરાબર કેટલી વાટકી થઈ? બે વાટકી. જેથી ત્રાજવાનું શું થઈ ગયું? સંતુલન થઈ ગયું. તો આપણે ત્યાં શું લખશું? તો એક ગ્લાસ બરાબર કેટલી વાટકી આપણે ઉમેરીશું? સંતુલન થયું. તો કે બે વાટકી. આપણે ત્યાં લખીશું કેટલી? બે વાટકી. પછી નંબર 2 માં જુઓ, ત્રાજવાની એક બાજુ છે પેન્સિલ અને એક બાજુ છે બોલપેન. તો કઈ બાજુ તમે ચિત્ર આપશો? તો કે બોલ પેન બાજુ. તો શું કરવું પડશે? તો કે પેન્સિલ બાજુ વજન મૂકવું પડશે જેથી સંતુલન થાય. તો આપણે શું મૂકશું? તો કે એક પેન્સિલ છે, આપણે બીજી પેન્સિલની બાજુ મૂકીએ તો શું થશે? ત્રાજવાનું સંતુલન. તો બાજુમાં જ્યાં તમને ત્રાજવામાં ખાલી આપેલ છે તો એક બાજુ તમારે બોલ પેન દોરવાની અને એક બાજુ બે પેન્સિલ દોરવાની રહેશે. એક પેન બરાબર કેટલી પેન્સિલ મૂકશું? તો કે બે પેન્સિલ. બાજુમાં જોઈએ તો કે સફરજન અને તરબૂચ. તો તેમાં આપણે સંતુલન કરવું છે. કઈ બાજુ ત્રાજવાનું હોય છે? વજન કોનો વધારે હોય, સફરજન નું કે પછી તરબૂચ નું? તો કે ચિત્રમાં આપણને દેખાય છે કોનો વજન વધુ છે? તરબૂચ. તરબૂચ બાજુ ત્રાજવાનું નમે છે. તો શું કરશું? તો કે સફરજન કેટલા છે? 10 સફરજન છે. તો આપણે એમાં બીજા 10 સફરજન ઉમેરી દઈએ તો શું થઈ જશે? સંતુલન થઈ જશે. એટલે બીજી બાજુ તમારે એક ત્રાજવામાં એક તરબૂચ દોરવાનું અને એક બાજુના ત્રાજવામાં તમારે બે સફરજન દોરવાના છે. તો કેટલા સફરજન એક તરબૂચ થયું? તો કે 20 સફરજન. પછી નંબર 4, તો તેમાં એક બાજુ છે કીડી અને એક બાજુ છે મકોડો. તો કઈ બાજુ ત્રાજવું નમે છે? તો કે મકોડાનું વજન કેવો છે? વધુ. તો આપણે સંતુલન કરવું તો કેટલી કીડી ઉમેરશું જ્યારે રાજાનું સંતુલન થશે? તો કે 5 કિલો. કેટલી? તો કે 5. તમારે રાજાને
ગ્રામ ગ્રામના ખૂણામાં ડાયસ કરીશું. પછી છે તરબૂચ. તો આગળ આપણે વજન નિયમ જોયું ને, તરબૂચ કેમ છે વજન વાળું, તો એનું વજન કેવા થાય, કિલો. આપણે કિગ્રાના ખાનામાં રાઈટ કરીશું. પછી જોઈએ ગાજર. તો ગાજરના વજન ગ્રામમાં કરીશું કે કિગ્રામાં, તો તેમાં આપણે ગ્રામના ખાનામાં રાઈટ કરીશું. પછી છે ટીવી. તો ટીવીનો વજન જોવો જોઈએ, તો કે ટીવી ખૂબ વજનદાર, એનો વજન કેવા થાય, કિગ્રામ અને કિલોગ્રામ. તો આમાં કિગ્રાના ખાનામાં આપણે રાઈટ કરીશું. પછી જો ચિત્રમાં તમને ટીવી ઉપર ફોટો દેખાશે, તો એ ફોટો છે એનો વજન કેટલો થશે, ગ્રામ કે કિલોગ્રામ, કિગ્રામમાં વજન થશે. ફોટો ફ્રેમ શું છે, નાની, એનો વજન એટલો બધો છે નહીં. તો છ નંબરમાં આપણે ગ્રામના ખાનામાં રાઈટ કરીશું. પછી જોઈએ સાત. એમાં શું છે, કેટલી કેવી દેખાય છે ચિત્રમાં તમને, તો કે આઠ કેવી છે, કેવી છે આઠ, આઠ કેવી છે, એક કેવી હોય એનો વજન આપણે ગ્રામ આપે, અને કેટલી કેવી છે આઠ કેવી, અને તેનો વજન શેમાં થશે, કિલોગ્રામ. તો તેમાં આપણે કિગ્રામ ખાનામાં રાઈટ કરીશું. તેના પછી છે સેફ્ટી. જે તમે ચિત્રમાં જોવો કે એની બાજુમાં રહી જાય છે, તો તેનો વજન શેમાં કરીશું, એ તો સાવ વજન માહિતી, તેનો શું થશે, ગ્રામના ખાનામાં આપણે રાઈટ કરીશું. પછી બાળકો ચિત્ર દેખાય છે, તેનો વજન કેટલો થશે, કિલોગ્રામ. તમે પણ તમારો વજન કરેલો હશે ને, તો બાળકનો વજન શેમાં થશે, કિલોગ્રામ. તો જેમાં આપણે કિગ્રામના ખાનામાં રાઈટ કરીશું. પછી બાજુમાં જોયો એટલે તમને બટાકા ભરેલી ટોપલી દેખાય છે, તો બટાકા લેવા જાય તો આપણે શેમાં લઈએ છીએ, કિગ્રામ, કિલોગ્રામ લઈએ છીએ. તો તેમાં આપણે કિગ્રામના ખાનામાં રાઈટ કરીશું. પછી આપણે નીચે આપેલું છે કે સૂચના મુજબ કરો. શું કીધું છે, તો કે દસ કિલો, દસ કિલો છે તેને શું કરવાનું છે, બમણું. તો ચાર ચાર થાય ને, કેટલા લાગશે, ચાર કિલો. આઠ ના ડબલ થયા
Gracias.